नमस्कार, हूँ मनीषा। आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચારમાં વાત કરી તો માંજલપુર ગામ ખાતે કબીર મંદિર આવેલું છે, જ્યાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા 12 લાખનું દાન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા અત્યારે આ જે મંદિર આવેલું છે તેમને દાન આપવામાં આવ્યું છે। મંદિરના કહી શકાય કે કામગીરી માટે સાથે તેમના દ્વારા મંદિરની મુલાકાત પણ લેવામાં આવી છે। સાંસદ દ્વારા અલગ અલગ જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં તેમના અનુદાનમાંથી ઘણી બધા કાર્યો કરવામાં આવતા હોય છે। થોડા દિવસો પૂર્વે તેમના દ્વારા એમ્બ્યુલન્સ પણ એનાયત કરવામાં આવી હતી। હવે કબીર મંદિરની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી ત્યારે 12 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે। આજે માજલપુર ખાતે કબીર સાહેબના મંદિર અને એમની જે અહીંયા સમાધિ છે, ખેમદાસ બાપુજીના આશીર્વાદ, કબીર સાહેબના આશીર્વાદ એક લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સાથે સાથે વડોદરાના સાંસદ હોવાના નાતે અહીંયા કંઈક સેવા બી થવી જોઈએ અને એ ભાવ સાથે આજે અહીંયા કાર્યક્રમ અમે કર્યો છે। સ્વચ્છતાના ભાવ માટે એક પેવર બ્લોકનું પણ સાંસદ નીતિમાંથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સાથે વિકાસની ગાથાનો અમારો ભારતીય જનતા પાર્ટીનો વ્રત એને ઝંડી આપવાનો કાર્યક્રમ પણ આજે આ કબીર સાહેબના મંદિરથી અમે ઝંડી આપી છે। સૌ કાર્યકર્તા, સૌ કોર્પોરેટરો અને ખેમદાસ બાપુજીના આશીર્વાદથી આજે વિકાસનો રથ અમે આજે માજલપુર વિસ્તારમાં એ ફરતો થાય, જન જન સુધી 20 વર્ષની વિકાસ ગાથા આ રથ દ્વારા લોકોને ખબર પડે એનો પણ કાર્યક્રમ આજે અહીંયા કબીર મંદિરથી કરવામાં આવ્યો છે। ફરીથી કબીર સાહેબના આશીર્વાદ અને ખેમદાસ બાપુના આશીર્વાદ મળી રહે એવી આજના દિવસે પ્રાર્થના। ધન્યવાદ સાંસદજી। કેટલા પણ ગ્રાન્ટ આપવામાં આવી? આજે અહીંયા આગળ પેવર બ્લોકનું કામ કરવા માટે સાંસદ નીતિમાંથી 12 લાખ રૂપિયાનું અનુદાન અહીંયા આપવામાં આવ્યું છે। પાપા, इस गोल્ડવિશ વેબસાઈટ પર હમ અપના ફેમિલી ટ્રી બના સકતે હૈ ઓર બાયોગ્રાફી ભી લિખ સકતે હૈ। હમારા ઇતિહાસ હી હમારી સચ્ચી વિરાસત હૈ ઓર ઇસ વિરાસત કો સંભાલતા હૈ ગોલ્ડવિશ।